સંક્ષિપ્ત સુધારણા જે હતી એ પૂર્ણ થયા છે, જે 5 તારીખે આપણે પસરિત થશે. આપણે જો મતદારોની વાત કરીએ તો લોકસભાનું ઇલેક્શન જે 2019માં થયેલું હતું, જેમાં 7,25,100 મતદાતાઓ હતા, જે 2023માં આપણે જે અત્યાર સુધીમાં જે થયું છે એમાં 8,25,000 એટલે કે 1,552 મતદાતાઓનો ઉમેરો થયો છે. જો સ્ત્રી અને પુરુષ, ફિમેલ અને મેલ વાર અલગ અલગ કહીએ તો 48,777 મેલ અને 51,778 ફિમેલ મતદારોનો ઉમેરો થયો છે. એટલે કે 2023ની વાત કરીએ તો 8,25,652 મતદાતાઓ પોતાનો મતદાર અધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણીની તૈયારીઓમાં હવે આપણે 1 તારીખથી જે કામગીરી કરવાના છીએ તેના વિશે બતાવીશ કે લોકસભાની સામાન્ય ચૂંટણી 24 અનુસંધાને મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી ગુજરાત રાજ્ય દ્વારા 19/12/2023ની સૂચનાથી લોકોમાં ઈવીએમ અને વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર થાય, જાગૃતિ વધે તે માટે 65 મોરબી વિધાનસભા મતવિસ્તાર, 66 ટંકારા વિધાનસભા મતવિસ્તાર અને 67 વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં આવેલ તમામ મતદાર મથકો, શહેરના મુખ્ય ભીડભાડવાળા સ્થળો જેવા કે શાક માર્કેટ, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, અન્ય સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે, જેમાં 1/1/2024થી લઈ 29/2/2024 સુધીનો યાદી તૈયાર કરવામાં આવી છે, જે અમે લોકોને પ્રસિદ્ધ કરીશું અને લોકોની જાણમાં બી મૂકીશું. જે મુજબ મોબાઈલ ડેમોન્સ્ટ્રેશન વાન MDV સદરૂર સ્થળોએ આ કામગીરી કરવામાં આવશે અને જે અલગ અલગ સ્થળોએ લઈ જવામાં આવશે. મોરબી જિલ્લાની હેડક્વાર્ટર કચેરી, સબ ડિવિઝનલ SDM કચેરી, ઈવીએમ નિર્દેશન કેન્દ્ર બનાવવામાં આવશે, જ્યાં લોકોને ઈવીએમ અને વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર થાય અને જાગૃતિ વધારવાની કામગીરી કરવામાં આવશે. આ જે કામગીરી છે એ 1/1/24થી લઈ 29/2 સુધી ચાલશે અને તે દરમિયાન મોબાઈલ ડેમોન્સ્ટ્રેશન વાન અને ઈવીએમ નિર્દેશન કેન્દ્ર દ્વારા જે 10-10 જેટલા ઈવીએમ અને વીવીપેટ મશીન દરેક ક્ષેત્રમાં આપવામાં આવ્યા છે, જે તાલીમ માટે જ છે અને તેના માટે તાલીમનું સ્ટીકર પણ અલગથી લગાડેલું છે, જેના દ્વારા લોકોને તાલીમ આપવામાં આવશે. ચૂંટણી આયોગ દ્વારા આગામી સમયમાં નિર્દેશન રથ અત્રેના જિલ્લામાં ફાળવનાર આવનાર છે અને LED સ્ક્રીન તથા સાઉન્ડ સિસ્ટમ અને ઈવીએમ અને વીવીપેટની જે વિસ્તૃત સમજૂતી છે વિડીયો દ્વારા, એ પણ અમે લોકોએ તૈયારી કરેલી છે.